हेलो एवरीवन, आई एम प्रोफेसर अनीश वोरा अने आप सबनु आ वीडियो लेक्चर में स्वागत छे। आजना वीडियो लेक्चर में आपणे डेसिमल नंबर माथी बाइनरी नंबर में कन्वर्जन कई रीते करवू ए विषय आपणे जानकारी लेशुं। सो लेट अस स्टार्ट बाइनरी नंबर। बाइनरी नंबर माटेनी टर्मिनोलॉजी आपने ख्याल होवो जोईए। एलएसबी ने आपणे लिस्ट सिग्निफिकेंट बिट तरीके ओळखता होईए छीए। ए पोजिशन छे बाइनरी नंबरनी, जे जमणी बाजूनी पोजिशन ऊपर जे सौथी पहेलो नंबर छे એને આપણે લિસ્ટ સિગ્નિફિકન્ટ બીટ તરીકે ઓળખતા હોઈએ છીએ। અને ડાબી બાજુ જે સૌથી એક્સ્ટ્રીમ પોઝિશન ઉપર જે બીટ છે એને આપણે એમએસબી તરીકે ઓળખતા હોઈએ છીએ, એન્ડ ધેટ ઇઝ અ મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ। આપણે એક ઉદાહરણ લઈએ અને એના ઉપરથી ખ્યાલ આવશે। સપોઝ આપણે એક બાઇનરી વેલ્યુ લીધેલી છે 101101। સો જમણી બાજુ જે એક્સ્ટ્રીમ પોઝિશન ઉપર જે બીટ છે ડેટ ઇઝ 1, તો એનું નામ છે LSB, ડેટ ઇઝ લિસ્ટ સિગ્નિફિકન્ટ બીટ। અને ડાબી બાજુ જે એક્સ્ટ્રીમ પોઝિશન ઉપર જે બીટ છે એનું નામ છે MSB, એન્ડ ડેટ ઇઝ મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ। આપણે નોર્મલી બાઇનરી વેલ્યુ LSB ટુ MSB લખતા હોઈએ છીએ। તો આ જાણકારી આપણે જ્યારે કન્વર્ઝન પ્રોસેસ આપણે કરતા હોઈશું ડેસિમલ નંબરમાંથી બાઇનરી નંબરમાં, ત્યારે આપ સૌ માટે આ બહુ જ અગત્યની છે। નાઉ ડેસિમલ નંબરમાંથી બાઇનરી નંબરનું કન્વર્ઝન, સ્ટેપ 1, ટુ કન્વર્ટ ઇન્ટીજર વેલ્યુઝ ઓફ ડેસિમલ નંબર ઇન્ટુ ઇક્વિવેલન્ટ બાઇનરી નંબર, વી નીડ ટુ ડિવાઈડ ડેસિમલ નંબર રિપીટેડલી બાય 2 until quotient becomes 0 and remainder will give you equivalent binary values। decimal number માં બે વેલ્યુ હોય છે, એક integer values હોય છે અને બીજી fractional values હોય છે। એટલે આપણે અત્યારે જે વાત કરીએ છીએ integer value, that is પૂર્ણાંક નંબર। પૂર્ણાંક નંબરને decimal માંથી binary માં convert કરવા માટે આપણે એને repeatedly 2 થી divide કરવામાં આવે છે। ક્યાં સુધી division ચાલુ રાખવું, તો કે આપણું ભાગફળ છે એ 0 ના થાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસ એ પ્રોસેસ ચાલુ રાખવાની છે। અને જે શેષ વધે છે એને આપણે રાઈટ હેન્ડ સાઈડમાં કોલમમાં લખતા જવાની છે। સો પૂર્ણાંક નંબર માટેની પ્રોસેસ અલગ છે, એન્ડ સ્ટેપ નંબર 2 એ અપૂર્ણાંક નંબર માટેની છે। ઇન કેસ ઓફ ફ્રેક્શનલ વેલ્યુ, વી નીડ ટુ મલ્ટીપ્લાય ડેસિમલ નંબર રિપીટેડલી બાય 2। એટલે અપૂર્ણાંક નંબર છે એને જ્યારે આપણે ડેસિમલમાંથી બાઇનરી નંબરમાં ફેરવશું ત્યારે એને આપણે 2 થી રિપીટેડલી મલ્ટીપ્લાય કરતા રહેવાનું થશે। આ વિડિયો લેક્ચરમાં આપણે ડેસિમલ નંબરમાં ખાલી પૂર્ણાંક વેલ્યુને આપણે ઇક્વિવેલન્ટ બાઇનરી નંબરમાં વેલ્યુમાં ફેરવશું। નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં વિલ સી કે અપૂર્ણાંક નંબર ડેસિમલ નંબરનો અપૂર્ણાંક નંબર હોય એને આપણે કઈ રીતે ઇક્વિવેલન્ટ બાઇનરીમાં ચેન્જ કરી શકીએ। તો આ વિડિયો લેક્ચરમાં આપણે પૂર્ણાંક નંબર ડેસિમલ નંબરને કઈ રીતે બાઇનરી ઇક્વિવેલન્ટમાં ફેરવવું એ આપણે જોઈશું। આપણે હમણાં જ સ્ટેપ નંબર 1માં જોયું એ પ્રમાણે આપણે રિપીટેડલી એને 2 થી ડિવાઈડ કરતા જવાનું છે, એન્ડ ધીસ મેથડ નું નામ છે લેડર મેથડ। એ જે આપણે પ્રોસેસ કરીએ છીએ એ એક સીડી જેવી રચના બને છે એને આપણે લેડર મેથડ કહેતા હોઈએ છીએ। અને ક્વોશન્ટ એટલે આપણું ભાગફળ જ્યાં સુધી 0 ના થાય ત્યાં સુધી આપણે પ્રોસેસ ચાલુ રાખવાની છે। એક ઉદાહરણ લઈએ એના ઉપરથી આપણે બહુ ઇઝીલી ખ્યાલ આવી જશે। સો લેટ અસ ટેક 22। 22 એક ડેસિમલ નંબર છે, પૂર્ણાંક સંખ્યા છે, તો આપણે એને રિપીટેડલી 2 થી ડિવાઈડ કરવાનું છે। તો 22 ને આપણે 2 થી ડિવાઈડ કરીએ તો ભાગફળ આવશે 11। સો ઇન કેસ ઓફ 11 એટલે 11 2 22, રિમાઇન્ડર 0 એટલે શેષ 0 આવશે। 11 ને ફરીથી આપણે 2 થી ડિવાઈડ કરીએ તો વેલ્યુ આવશે 5, એન્ડ રિમાઇન્ડર વિલ બી 1। સો
5 ને અગેન 2 થી આપણે ડિવાઈડ કરીશું તો ક્વોશન્ટ વિલ બી 2 એન્ડ રીમાઇન્ડર વિલ બી 1. 2 ને પાછું આપણે 2 થી ડિવાઈડ કરીશું તો ક્વોશન્ટ વિલ બી 1 એન્ડ રીમાઇન્ડર વિલ બી 0. આ લાસ્ટ પોઝિશન ઓર લાસ્ટ સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે 1 છે એ ક્વોશન્ટ આપણી પાસે, એટલે ભાગફળ આપણી પાસે 1 છે. 1 ને આપણે 2 થી ડિવાઈડ કરવાનું છે તો 1 ને આપણે 2 થી ડિવાઈડ થઈ શકશે નહીં, એટલા માટે ભાગફળ આપણે 0 લેવાનું છે, એટલે ક્વોશન્ટ 0 છે. અહીં આપણી પ્રોસેસ આપણે સ્ટોપ કરવાની છે, પણ જે છેલ્લું ભાગફળ 1 હતું એ ઓટોમેટિકલી તમારી શેષ બની જશે. અહીં આપણી પ્રોસેસ આપણે સ્ટોપ કરવાની છે. સી નાવ આપણે જે રિમાઇન્ડર આવેલા છે એ રિમાઇન્ડરમાં સૌથી ઉપરની સાઈડ છે એને આપણે 0 એ આપણું LSB છે, ડેટ ઇઝ અ લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ છે. અને સૌથી નીચે જે છે ડેટ ઇઝ નોન એઝ અ મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ, એટલે 22 ને આપણે કન્વર્ટ કરવા માટે આપણને ખ્યાલ છે કઈ રીતે આપણે બાઇનરીમાં લખવું. આપણે નોર્મલી LSB ટુ MSB લખતા હોઈએ છીએ. સો 22 ને ઇક્વેલન્ટ આપણે બાઇનરી નંબરમાં ચેન્જ કરીએ તો આપણને વેલ્યુ મળે છે 10110. LSB અને MSB ની પોઝિશન બહુ તમને ખ્યાલ હોવો જોઈએ કઈ રીતે આપણે રિમાઇન્ડરને લખવાનું છે. એમાં જો ચેન્જ આવશે એટલે ઘણી વખત રિવર્સ પોઝિશનમાં લખાઈ જતું હોય છે તો એ આપણે ગલત વેલ્યુ આપશે. તો LSB અને MSB ની પોઝિશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એક બીજું એક્ઝામ્પલ લઈએ એટલે આપણે ખૂબ જ ક્લિયર થઈ જાય કઈ રીતે આપણે ડેસિમલ નંબરમાંથી બાઇનરી ઇક્વેલન્ટમાં કન્વર્ટ કરવાનું છે. સપોઝ એક ડેસિમલ નંબર લઈએ 101, રિપીટેડલી એને આપણે 2 થી ડિવાઈડ કરવાનું છે. 101 ને 2 થી ડિવાઈડ કરીએ તો આપણને વેલ્યુ મળે છે, ભાગફળ મળે છે 50, એન્ડ રિમાઇન્ડર વિલ બી 1, એટલે શેષ 1 વધે છે. 50 ને પાછું આપણે 2 થી ડિવાઈડ કરીએ તો ભાગફળ આવશે 25 અને રિમાઇન્ડર વિલ બી 0. 25 ને 2 થી આપણે ડિવાઈડ કરીએ તો આપણને ભાગફળ મળે છે 12 એન્ડ રિમાઇન્ડર વિલ બી 1. 12 ને ફરીથી આપણે 2 થી ડિવાઈડ કરીએ તો ભાગફળ મળશે આપણને 6 અને રિમાઇન્ડર વિલ બી 0. 6 ને ફરીથી 2 થી ડિવાઈડ કરીએ તો ભાગફળ મળે છે 3 અને રિમાઇન્ડર અગેન શેષ આપણી 0. 3 ને ફરીથી આપણે 2 થી ડિવાઈડ કરીએ તો ભાગફળ મળશે 1 એન્ડ રિમાઇન્ડર વિલ બી 1. હવે લાસ્ટ પોઝિશન ઉપર વી નો દેટ 1 ને આપણે 2 થી ડિવાઈડ થઈ શકશે નહીં, સો ક્વોશન્ટ વિલ બી 0 અને આપણને રિમાઇન્ડર ઓટોમેટિકલી જે છેલ્લું 1 હતો એ ઓટોમેટિકલી શેષ તરીકે રહેશે, એન્ડ ડેટ ઇઝ 1. નાવ LSB, MSB અને આપણે નોર્મલી LSB ટુ MSB એ રાઇટ કરતા હોઈએ છીએ. સો 101 ડેસિમલ વેલ્યુ એને આપણે ઇઝીલી કન્વર્ટ કર્યું બાઇનરી નંબરમાં, એન્ડ બાઇનરી નંબર છે આપણો 1100101. LSB અને MSB ની પોઝિશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે LSB ક્યાંથી લખવાનું છે અથવા તો MSB ક્યાં લખવાનું છે. તમને જો લેફ્ટ ટુ રાઇટ લખવાની પ્રેક્ટિસ હોય તો તમે એ રીતે લખી શકો. રાઇટ ટુ લેફ્ટ બાઇનરીમાં આપણે લખતા હોઈએ તો તમે એ રીતે લખી શકો, પણ LSB અને MSB ની પોઝિશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નાવ લેટ અસ ટેક વન મોર એક્ઝામ્પલ તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય. સપોઝ એક ડેસિમલ વેલ્યુ 84 આપણે લઈએ અને એને 2 થી આપણે ડિવાઈડ કરીએ તો ક્વોશન્ટ આવશે 42 એન્ડ રિમાઇન્ડર વિલ બી 0. 42 ને ફરીથી 2 થી ડિવાઈડ કરીએ તો ક્વોશન્ટ આવશે 21 એન્ડ રિમાઇન્ડર વિલ બી 0. 21 ને ફરીથી 2 થી ડિવાઈડ કરીએ તો ક્વોશન્ટ આવશે 10 અને રિમાઇન્ડર વિલ બી 1. 10 ને ફરીથી 2 થી ડિવાઈડ કરીએ તો ક્વોશન્ટ આવશે 5 અને રિમાઇન્ડર વિલ બી 0. પ્રોસેસને આપણે આગળ વધારીએ એટલે 5 ને આપણે જ્યારે 2 થી ડિવાઈડ કર્યું તો આપણને ભાગફળ 2 મળેલું અને ક્વોશન્ટ ઇઝ 2 એન્ડ રિમાઇન્ડર ઇઝ 1. 2 ને ફરીથી આપણે 2 થી ડિવાઈડ કરીએ તો ભાગફળ આપણને મળશે 1 એન્ડ રિમાઇન્ડર વિલ બી 0. 1 ને આપણે ફરીથી 2 થી ડિવાઈડ કરીએ તો ધીસ ઇઝ અવર લાસ્ટ સ્ટેપ,
તો આપણે ડિવિઝન થઈ શકે નહીં વન ને ટુ થી, એટલા માટે આપણું ભાગફળ આવશે ઝીરો, અને જે છેલ્લું ભાગફળ હતું વન એ ઓટોમેટિકલી આપણું બની જશે રિમાઇન્ડર. વી સ્ટોપ અવર પ્રોસેસ, એટલે આપણે જે રિપીટેડલી ડિવિઝન કરવાની છે પ્રોસેસ આપણે અહીંયા સ્ટોપ કરીએ, કારણ કે ઝીરો આપણને મળી ગયો છે. સો એલએસબી એમએસબી એન્ડ વી રાઇટ નોર્મલી ફ્રોમ એલએસબી ટુ એમએસબી. તો 84 જે આપણું ડેસિમલ વેલ્યુ હતી એને ઇક્વેલન્ટ બાઇનરી નંબર આપણને મળશે, ડેટ ઇઝ 1010100. પોઝિશન ઓફ એલએસબી અને એમએસબી બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમને એલએસબી અથવા એમએસબીથી લખવાની પ્રેક્ટિસ હોય તો એ તમને બરોબર ખ્યાલ હોવો જોઈએ. આપણે અહીંયા કન્વર્ઝન પ્રોસેસ સ્ટોપ કરીશું. આઈ હોપ કે આ કન્વર્ઝન પ્રોસેસથી નાવ તમને ડેસિમલ નંબરમાંથી બાઇનરી નંબરમાં પૂર્ણાંક સંખ્યાને કઈ રીતે કન્વર્ટ કરવું એનું પૂરેપૂરી જાણકારી મળી ચૂકી હશે. તમે તમારી રીતે થોડી પ્રેક્ટિસ કરીશું, બહુ સિમ્પલ મેથડ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. કીપ વોચિંગ. થેન્ક યુ વેરી મચ.